સામાન્ય માણસમાંથી સંત બનવું કંઈ સરળ નથી હોતું. ઘણા લોકો ધર્મના રસ્તા ઉપર ચાલવા માંગે છે, પરંતુ એ રસ્તા ઉપર આવતા કાંટા અને મુશ્કેલીઓ જોઈને નાસીપાસી થઈ જતા હોય છે. તો ઘણા સંતો ધર્મના આડંબરમાં પાખંડ પણ કરતા હોય છે. ઉદાહરણો ઠેર ઠેર જોવા મળે છે. ગુજરાતની ધરતી ઉપર ઘણા સંતો મહંતો થઈ ગયા, જેમણે સાચી નિષ્ઠાથી સેવા ભક્તિ અને ભક્તોનો પ્રેમ મેળવ્યો. એવા જ એક આદરણીય સંત મોરારી બાપુના જીવન વિશે આજે આપણે વાત કરીશું. મોરારી બાપુનો જન્મ 25 સપ્ટેમ્બર 1946 રોજ મહુવાના તલગાજરડા ગામના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેમના માતાનું નામ સાવિત્રીબેન તથા પિતાનું નામ પ્રભુદાસ હતું. તેમની અટક હરિયાની છે. બાપુને બાળપણથી જ ગીતા જ્ઞાન અને ધાર્મિક સંસ્કારો મળ્યા હતા. મોરારી બાપુના દાદા ત્રિભુવનદાસ એક રામ ભક્ત હતા. આદરણીય મોરારી બાપુના દાદાજી ત્રિભુવનદાસે ભગવાન શ્રી રામ તથા રામના પાત્ર પ્રત્યે ગાઢ પ્રેમ હતો. મોરારી બાપુ તલગાજડાથી મહુવા ચાલતા સ્કૂલે જતા ત્યારે તેમના દાદાજીએ તેમને રોજની રામાયણની 5 ચોપાઈ મોઢે કરવાનું કહ્યું હતું. 5 કિલોમીટરના રસ્તામાંથી દાદાજી દ્વારા કહેવામાં આવેલ 5 ચોપાઈઓ દરરોજ યાદ કરતા, અને આ નિયમને લીધે જ મોરારી બાપુને સંપૂર્ણ રામાયણ મોઢે થઈ ગયું. મોરારી બાપુએ તેમના દાદાજીને જ પોતાના ગુરુ માની લીધા હતા. મોરારી બાપુએ 14 વર્ષની નાની વયે જ પ્રથમ વખત તલગાજડાની અંદર ચૈત્ર મહિનામાં 1960 એક મહિના સુધી રામાયણ કથાનો પાઠ કર્યો હતો. બાળ જીવનમાં તેમનું મન રામ અને રામાયણમાં વધુ હતું. ત્યારબાદ તેઓ મહુવાની એક પ્રાથમિક શાળામાં શિક્ષક બન્યા, પરંતુ મોરારી બાપુનું મન શિક્ષણ કરતાં વધારે રામકથામાં લાગતું હતું. રામકથામાં તેઓ મગ્ન થઈ જતા, જેના કારણે તેમણે શિક્ષકની નોકરી છોડી દીધી હતી. મોરારી બાપુની કથા સાંભળવા માટે લોકો આવતા ગયા. ધીમે ધીમે તેઓ પ્રચલિત થવા લાગ્યા અને મહુવા અને ભાવનગર ઉપરાંત ગુજરાતના વિવિધ સ્થળોએ જઈને કથાઓ કરવા લાગ્યા, અને આજે વિદેશોમાં પણ મોરારી બાપુ કથા કરવા જાય છે. મોરારી બાપુએ ઘણા લોકોને વ્યસન મુક્તિ પણ કર્યા છે, સાથે લોકોને સેવા કાર્યો કરવા માટે પ્રેરિત કર્યા છે. તેઓ માનતા હતા કે લોક સેવા કરવાથી મારો રોમ રાજી રહે છે. મોરારી બાપુના લગ્ન નર્મદાબેન જોડે થયા. તેમને 4 બાળકો પણ છે, જેમાં 3 પુત્રીઓ અને 1 પુત્ર છે. પહેલા તો પરિવારના ગુજરાન માટે રામકથાથી પ્રાપ્ત થનાર દાન સ્વીકારી લેતા હતા, પરંતુ જ્યારે આ ધન વધુ પ્રમાણમાં આવવા લાગ્યું તો તેમણે અગત્યનો એક ખાસ નિર્ણય કર્યો કે તેઓ કોઈપણ પ્રકારનું દાન નહીં સ્વીકારે. આ વાત તેઓ આજ સુધી સ્વીકારી રહ્યા છે. મોરારી બાપુ 74 વર્ષની ઉંમરે પણ એ જ ઉત્સાહથી અને એ જ ભક્તિભાવથી કથા કરે છે. તેમની કથા સાંભળવા માટે દૂર દૂરથી લોકો આવે છે. વિદેશોમાંથી પણ તેમને કથાઓના ઘણા જ આમંત્રણો આવે છે. ઘણો મોટો યુવા વર્ગ પણ મોરારી બાપુની કથા સાંભળવા માટે જાય છે. મોરારી બાપુ માત્ર કથા જ નથી કરતા, પરંતુ પોતાના તલગાજડા સ્થિત આશ્રમની અંદર ઘણા ઉત્સવો પણ ઉજવે છે. સાથે સાથે તેમના સાહિત્યમાં પણ ઘણો જ રસ છે, અને તેથી તેના આશ્રમના ઉપર તેઓ અસ્મિતા પર્વનું આયોજન કરી રહ્યા છે. બધા સાહિત્યોને આમંત્રિત કરે છે. આ અસ્મિતા પર્વમાં સાહિત્યકારો પોતાની કૃતિનું વાંચન અને પઠન કરે છે, તો બાપુ શાંત ચિત્તે બેસીને તેમની કૃતિઓનું રસપાન કરે છે, તેમજ કૃતિઓને દાંત પણ આપે છે. મોરારી બાપુ ખૂબ જ સામાન્ય જીવન જીવવામાં માને છે. તેમને ક્યારેય પણ કોઈ વાતનું અભિમાન નથી હોતું. તે સામાન્ય માણસ સાથે આજે પણ બેસીને વાત કરે છે, તેમના ઘરનું ભોજન ગ્રહણ કરે છે. એવા અનેક કિસ્સાઓ બાપુના પ્રચલિત છે.